समाचार राजकोट थी आवी रहा छे। राजकोट महानगरपालिकाए कर्यो छे एक महत्वपूर्ण निर्णय। आपने जणावे के राजकोट नी अंदर जे निर्णय करवामां आव्यो छे तेमां महानगरपालिकाए मोटामावा मुंजका माधापर ने शहरी विस्तार में समावानी दरखास्त करी छे। मनरपुर पाट एक अने घंटेश्वरनी पण शहरी विस्तारनी अंदर समावेश करवानी तजवीज हाथ धरी छे। आखरे महानगरपालिकानो विस्तार वधारा माटे आ महत्वपूर्ण निर्णय कर्यो छे अने नवा विस्तारोने आखरे महानगरपालिकामां समाविष्ट करवा माटेनो आ प्रस्ताव छे। સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા મોહિત। મોહિત, આ સમગ્ર મામલે કયા કયા વિસ્તારો છે કે જે હવે આખરે આ મહાનગરપાલિકાનો હિસ્સો બની શકશે? આજે છેલ્લા ઘણા સમયથી એ વાત ચર્ચાઈ રહી હતી કે રાજકોટની આ બોર્ડર વિસ્તારમાં આવેલા ગામો છે તેને રાજકોટ શહેરમાં ભેળવવા માટેની કવાયત છે તે રાજ્ય સરકાર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આજે તેને હવે સત્તાવાર રીતે મંજૂરી મળી ગઈ છે। 18મી તારીખે જે જનરલ બોર્ડ મળવાનું છે તે જનરલ બોર્ડ પહેલા એ દરખાસ્ત મૂકી દેવામાં આવી છે જેમાં રાજકોટની બાજુમાં આવેલું માધાપર, ઘંટેશ્વર, મનહરપુર પાર્ટ વન સાથે સાથે મોટામોવા અને મુંજકા આ ગામો છે તેને હવે શહેરી વિસ્તારમાં ભેળવવામાં આવશે। આપણી સાથે મેયર બીનાબેન રાજકોટની આજુબાજુના મોટામોવા, મુંજકા, માધાપર, મનહરપુરા એક જે વિસ્તારો ભેળવવામાં આવે છે, કહેવાય તો આ ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે લીધો છે અને શહેરની આજુબાજુ વસતા જે નાગરિકો છે, જે લોકો છે, એને તમામ સુવિધાઓ શહેરની મહાનગરપાલિકાની મળી રહે એ માટેનો જે નિર્ણય લઈ અને આજે કોર્પોરેશનમાં આ પાંચેય વિસ્તારોને ભેળવવામાં આવ્યા છે, તો ખાસ કરી અને હું અભિનંદન માનનીય મુખ્યમંત્રીશ્રીને આપું છું અને લોકોને પણ આપું છું, શુભેચ્છા પાઠવું છું કે આવનારા દિવસોમાં પણ શહેરમાં સાથે રહી અને એ વિસ્તારોનું પણ ઘણું ડેવલપમેન્ટ થશે। બેન, ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યારે શહેરી વિસ્તારમાં કોઈ ગામ છે તે ભરતા હોય છે, કયા કયા તેમને લાભ થતા હોય છે શું માનો છો અને કોર્પોરેશનના આ વિસ્તારોમાં કઈ રીતે કામગીરી કરવા માટે કટિબદ્ધ છે? ખાસ કરીને લોકોની પાણી, લાઇટ અને રસ્તાઓની સુવિધાઓ જોતી હોય છે, તો કોર્પોરેશન દ્વારા પણ નવા વિસ્તારો આપણા જ્યારે કોઠારિયા અને વાવડી ભળ્યા છે એ વિસ્તારોમાં પણ અત્યારે સ્પીડની ગતિએ કહીએ તો કામ ચાલી રહ્યા છે। એવી રીતે જ આ તો ઘણા ડેવલપ થયેલા વિસ્તારો છે, એટલે ખાસ કરીને શહેર જે કોર્પોરેશન દ્વારા લાઇટ, રસ્તાની, ખાસ પાણીની જે જરૂરિયાત છે લોકોને એ સુવિધા તાત્કાલિક મળી રહેશે। સ્પષ્ટપણે જયેશ, જે રીતે મેયર બીનાબેન આચાર્ય જણાવી રહ્યા છે કે આજે લોકોને જે પ્રાથમિક સુવિધા છે તે કોર્પોરેશનમાં વધારે ઝડપથી મળતી હોય છે અને હવે જે નવા ગામડાઓ ભરશે તેમાં આ પ્રકાર તમામ પ્રકારની સુવિધાઓ છે તે પણ ઊભી થશે। અલગ અલગ વિસ્તારો છે, રાજકોટથી ની બોર્ડરમાં જ આવેલા વિસ્તારો છે અને આ વિસ્તારો ભળી જવાને કારણે કોર્પોરેશનનો વિસ્તાર પણ વધશે, સાથે સાથે ડેવલપની વાત કરવામાં આવે તો વિકાસના કામો છે તે પણ ઝડપથી થશે। જયેશ, બિલકુલ આભાર।